જીવન સાથી એટલે કે તમારી સાથેનું પાત્ર કે જેની સાથે તમારે વર્ષોના વર્ષ ગાળવાના છે એકબીજા સાથે. લોકો કહે છે કે એ એકબીજાને પૂરક હોવું જોઈએ, કમ્પ્લીમેન્ટ કરનારું હોવું જોઈએ. અચ્છા, હમકો સિખા રહ્યા હૈ કે જેમાં એકની વસ્તુ જેનામાં નથી એ વસ્તુ બીજાની અંદર હોવી જોઈએ અને બંને એકબીજાને પૂરક હોવા જોઈએ. તો જે તમારું દાંપત્ય જીવન છે કે જે તમારી જીવન સાથેની પસંદગી છે એ યોગ્ય થઈ કહેવાય. હવે તમે વિચારો કે એક પાત્ર છે એ લોકોને મારવાનું કામ કરે છે, લોકોને ગોળીઓથી ઉડાવવાનું કામ કરે છે અને સમાજ સુધારવાનું હારે કામ કરે છે. અને બીજું જે પાત્ર છે એ પહેલા જ માણસ જેને બધાને ગોળીથી વિંધીને માર માર્યા છે, જેને મારી નાખ્યા છે કે જેને વિંધી નાખ્યા છે કે ઘાયલ કરી નાખ્યા છે, એવા માણસોને બચાવવામાં એમની સારવારમાં એ કઈ રીતના સાજા થાય, કઈ રીતના એમનો જીવ ન ગુમાવે એની અંદર બીજો જણો કામ કરે છે. લાગે છે ને બહુ વિચિત્ર? નહીં, વિચાર કરો કે એક સ્ત્રી જે છે એ ડાકુ છે અને ડાકુ સમાજ સુધારવા માટે કે કઈ પોતાના પર્સનલ રીઝન માટે લોકોને મારે છે. વાગદત્ત કે જેની સાથે એનો સંબંધ બંધાયેલો છે એ માણસ ડોક્ટર છે અને એ જે પેલી યુવતી જે ડાકુ રાણી બધાને મારે છે, ઘાયલ કરે છે, એને એ બચાવે છે. આઈ લાઈક ઈટ. કેટલો પેરાડોક્સ. આજે આપણે આવી બધી વાતો કેમ કરી રહ્યા છીએ? કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હરકિશન મહેતાની ગુજરાતી સાહિત્યની બહુ સરસ મજાની નોવેલ, એટલે કે પ્રવાહ પલટાયો. હરકિશન મહેતાની બહુ સરસ મજાની નોવેલ છે, કાલ્પનિક. હવે હરકિશન મહેતાના જો તમારે બીજા વિડીયો જોવા હોય કે જે ચંબલદાર અજંપો છે, લય પ્રલય છે, તો એની લિંક તમને આઈ બટન ઉપરથી મળી જશે. પરંતુ આજે આપણે વાત કરવાના છીએ આ નવલકથા પ્રવાહ પલટાયો અને હું છું ડોક્ટર સિદ્ધિ દવે અને આપ જોઈ રહ્યા છો ડોક્ટર વોશિંગ, એટલે કે માત્ર ઉપયોગી માહિતી. દુર્ગેશ એ લોકોને બચાવવાનું કામ કરે છે. આખી આખી સ્ટોરી શું છે, કેવી રીતના આખી આખો જિંદગીનો પ્રવાહ જે છે એ બદલાઈ ગયો છે એ જાણવાની વાત છે. પ્યારી સમજ ગઈ. બહુ વર્ષો પહેલાની વાત છે કે જયારે ડાકુઓનો જમાનો હતો મધ્યપ્રદેશ ને રાજસ્થાનની અંદર ડાકુઓ બધા જે બનતા હતા, વેરની વસૂલાત માટે લોકો એકબીજાના ખૂન કરી રાખતા અને એકબીજાની બાદબાકી કરવા માટે, એકબીજાના વેરની વસૂલાત માટે લોકો ખરેખર એટલે કરતા કે એકબીજાની બાદબાકી થઈ શકે, સામેનો માણસ છે એને ઉડાવવો છે એટલે એની વેરની વસૂલાત થાય, પણ એ બાદબાકી કરવામાં ક્યાં ને ક્યાં એમના જે પાપો જે છે, એમના જે ખરાબ કામો છે ક્યારે ગુણાકાર થવા માંડ્યા ને એ એમને નથી ખબર રહેતી. આ એ જમાનાની વાત છે. અચ્છા, પછી રાજસ્થાનના દુર્ગાપુર ગામની અંદરની વાત છે કે જ્યાં આપણી જે હિરોઈન જે છે ગંગા એ મેટ્રિક પાસ થનારી પહેલી છોકરી હોય છે અને તેના જે લગ્ન નક્કી થાય છે એની શેરીમાં જ રહેતા ડોક્ટર દુર્ગેશ સાથે, ડોક્ટર દુર્ગેશ ભણવા ગયો હોય છે અને ગંગા જે છે ખૂબ જ રૂપાળી એવી છોકરી હોય છે કે જેને જોતા જ કોઈપણનું મન એના ઉપર આવી જાય એવી સરસ મજાની છોકરી છે અને એ જ રૂપ જે છે એને ફાયદા કરવાને બદલે એને નુકસાન કરાવડાવે છે અને એ રૂપની ઉપર વિલનની નજર પકડી જાય છે અને આગળ કોન્સિક્વન્સીસ એ પ્રમાણે રચાય છે. I don't know what to say but કે એક શિક્ષિત યુવતી હતી કે જે આખા સમાજને સુધારવાની હતી, શિક્ષક બનવાની હતી, જેનો પતિ જે છે એ ભવિષ્યનો ડોક્ટર જે છે, જે બંને સાથે જણા થઈને ગામની અંદર સમાજ સુધારણાના કામ અને કરવાના હતા અને ગામને આગળ લાવવાના હતા, ઉપર લાવવાના હતા, એની બદલે આ યુવતી જે છે આપણી કયા રસ્તે કયા રવાડે ચડી જાય છે કે એને એવી ફરજ પડે છે ડાકુ રાણી ગંગા થવાની. 7 તારીખ આપ ડાક. એ તો ઇન્ટરેસ્ટિંગ છે, એ તો તમારે આ બુક વાંચીને જ જોવું પડશે કે એવું શું બન્યું હતું. આ વિડીયોને અંતે તમને પોતાને જ એવા અમુક સવાલો થશે કે જેના જવાબ તમે આઈડિયલી વિચારવા જવાઓ તો અલગ હશે અને પ્રેક્ટિકલી જયારે આ દુનિયાની અંદર તમારે એ જવાબો કે જિંદગીની અંદર તમારી સામે એવી મુશ્કેલી આવી જાય તો તમે એ કયા જવાબો લો કે કયા જવાબો તમારા આચરણની અંદર મૂકો એ તમને વિચારતું કરી જાય. તુમસે ના હો પાયેગા કે ભાઈ કે માર નારો
પ્યારી સમજ ગઈ એવો અહિયાં આપણી જે ગંગા જે છે એને મદદ કરવા માટે પહોંચી જાય છે ડાકુ રામસિંહ નો હાથ. અને પછી એ ડાકુ રામસિંહ ની આગળ ને આગળ વારસદાર બનતી બનતી ગંગા ડાકુ રાણી ગંગા બની જાય છે. કોણ હે રુક કહા સે આતે હે? કહેવાય ને કે ડાકુઓ તો હે ને ઘોડા ઉપર આવે બંદૂક બંદૂક બે ત્રણ ગોળીઓ છોડે ને અમુક જેને મારવું હોય ને મારે અને બધી વસ્તુઓ મફત ની એમ નામ લઈને જતી રહેતે. પણ એવું નથી, આ ડાકુઓને પણ એમના બહુ ડર રહે. એમના બાતમીદારો જે છે એકબીજાને ચાડી ફૂકી આવે કે એક એમની જે હવે ક્યાં એ ચોરી કરવાની છે ક્યાં ઢાળ પાડવાના છે એવા જો પોલીસને ખબર પડી જાય કે આટલા આટલા જેના ઉપર ઇનામ છે એવા ડાકુઓ બહાર જયારે ફરતા હોય તો એમને પકડવા માટે કેટલા લોકો ચાંપતી નજર લઈને બેઠા હોય, તો એવામાં એમને એમના સ્વજનને પોતાના જ ઘરના સભ્યોને મળવું હોય એને મળી નથી શકાતું એટલું ઇઝીલી. એ લોકોની પણ લાઈફમાં કેટલા દુઃખો હોય છે. આ દુઃખો એવા હોય છે કે ભાઈ જે છે એને બેન સાથે નથી મળી શકાતું. ડાકુઓ પાસે માલમત્તા હોઈ શકે છે કે એની પાસે સોનાનો દોરો હશે કે જે એના ભાઈ કે બેન ને આપી શકે છે, પણ જયારે રાખડી બાંધવાની હોય કે જયારે લાગણીનો સંબંધ હોય કે જયારે એને કાચા સૂતરના દોરાની ખાલી રાખડી બાંધવાની હોય ત્યારે રક્ષાબંધનના દિવસે જો એ ડાકુને એના પોતાના ઘરે જવું હોય ને તો એ ના જઈ શકે. કેસે કેસે લોગ રહેતે હૈ યાર યહાં પર, એકબીજાને પ્રેમ કરતા હોવા છતાં એકબીજાની સાથે નથી રહી શકતા. કારણ કે ગંગા જે છે હવે ડાકુ બની ગઈ છે, જે દુર્ગેશની જે ગંગા હતી ડાકુ રાણી ગંગા થઈ ગઈ છે. છતાં પણ બંને જણા એકબીજાને પ્રેમ કરતા હોય છે પણ વ્યક્ત નથી કરી શકતા કે એકબીજા સાથે રહી નથી શકતા. હવે આ વાર્તાની અંદરથી આપણે શું શું શીખવા મળે એવું છે એની વાત કરીએ કે કયા કયા એવા સંવાદો જે છે કે જે આપણને એકદમ હૃદયની અંદર લાગી જાય એવા સંવાદો. બીજાને છેતરવા કરતા પહેલા માણસે પોતાની જાતને છેતરવી પડે છે. ક્યારેક આપણને એવું લાગે કે આપણે કંઈક ખોટું કામ કરીને કંઈક વસ્તુ આપણે મેળવી લેશું, પરંતુ એ વખતે આપણે શું ગુમાવીએ છીએ, આપણે આપણા પણ ગુમાવીએ છીએ કે જ્યારે આપણી અંદર જયારે કોઈ પણ માણસની અંદર કોઈ ખોટું કામ કરવાનો વિચાર આવે છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરે છે એનાથી વધારે દુનિયામાં કઈ બુરું હોય જ ના શકે. એટલે જયારે આપણે બીજાને છેતરવા માંગીએ છીએ ત્યારે આપણે સૌથી પહેલા આપણી જાતને છેતરીએ છીએ. ખરાબ માણસ હોય ને એનાથી ડિસ્ટન્સ બનાવીને ચાલવું સારું, કારણ કે ક્યારે એનો પડછાયો પણ હોય ને તો એ સારા માણસને નુકસાન પહોંચાડી શકે. એટલે ક્યારે પણ તમારી આજુબાજુમાં એવા અમુક દુર્જનો હોય ટોક્સિક પીપલ હોય તો મેન્ટેન ડિસ્ટન્સ, એ તમારા મગજની અંદર તમારા ઓરાની અંદર ક્યાં પણ ભલાટ મચાવી નાખશે અને તમારા વિચારોને ક્યારે ઇન્ફ્લુઅન્સ કરી દેશે એ તમને ખબર નહીં રહે. અથવા તો તેની સાથે સાથે કહેવાય ને કે તમે મને કહો કે કયા છ લોકો સાથે તમે ફરો છો કયા, તો હું તમને કહી દઈશ કે તમારું ભવિષ્ય શું હશે. તો જો તમે એવા છ લોકો તમારી આસપાસના છ લોકો એવા હશે તો તમે પણ એવા બની જશો, તો ખરાબ માણસોની સંગતથી દૂર રહેવું, એના પડછાયો પણ લેવો નહીં, મેન્ટેન ડિસ્ટન્સ. મેરે પાસ કોઈ ફાઝ નહીં હૈ, મુજે માફ કર દે આપ લોગ સારે, મુજે છુટ્ટી દે દે. હાથમાં લીધેલું જે હથિયાર છે એને ત્યજી દેવામાં ઘણી વાર વધારે બહાદુરી હોય છે. કે તમારી પાસે જયારે જયારે હથિયાર એમનામ હોય વેપન હોય કોઈ પણ વેપન હોય ત્યારે તમારી અંદર એક પ્રકારની ધાક આવી જાય છે, એક પ્રકારનું પોતાના માલિકીનો ભાવ આવી જાય છે. પણ એ વસ્તુ જયારે તમારી પાસેથી જતી રહે ત્યારે પછી પાછા આપણે ઉપરથી ને નીચે પડી જાય. આખી આખી જે વાર્તા છે ને એની અંદરથી આપણને શીખવા શું મળે છે, તો હવે આખી આખી જે વાર્તા છે પ્રવાહ પલટાઈ જાય છે કે આખી આખી ગંગા અને દુર્ગેશનું જે આખી આખીનું જે જીવનનો જે પ્રવાહ હતો એ આખો હવે પલટાઈ ગયો છે. તો પ્રવાહ પલટાયો કે તમે જિંદગીની અંદર સાવ સાચા હોય, સાવ સારા હોય, સજ્જન માણસ હોય, તમે કોઈ પાપ ના કર્યા હોય, પણ એનો મીનિંગ એવો નથી કે તમારી સાથે ખરાબ નહીં થાય કે તમારી સાથે બુરું નહીં થાય, તમારી જિંદગીમાં મુશ્કેલીઓ નહીં આવે એવું નથી. પણ એનો મીનિંગ એવો પણ નથી કે તમારે ખરાબ કામ કરવું જોઈએ કે સારાથી તો સારું થવાનું છે નહીં તો હાલો ખરાબ કામ કરીએ એવું પણ નથી.
તમે સાવ સાચા હોય, સાવ સારા હોય, સજ્જન માણસ હોય, છતાં તમારી જીવનની અંદર મુશ્કેલીઓ આવશે, ચોક્કસથી આવશે. અને ક્યારેક ક્યારેક તમારે તમારી જિંદગીની અંદર એવા કપરા નિર્ણયો લેવા પડશે કે જે આઈડિયલી ખોટા હોઈ શકે, પરંતુ પ્રેક્ટિકલી જે છે એ સાચા હોઈ શકે. તો આવી રીતના ક્યારેક પોતાની જાતને બચાવવા માટે તમારે ક્યારેક કપરા નિર્ણયો લેવા પડે. ક્યારેક તમને એ નિર્ણયો ખોટા પણ લાગશે, પણ પ્રેક્ટિકલી એ નિર્ણયો સાચા હોઈ શકે. તો એ નિર્ણયો આમાં હિરોઈને લીધા છે, આપણી હિરોઈને, અને એ ઘણા અંશે સાચા છે. હવે આ આખી આખી નવલકથા વાંચીને તમારી અંદર આ પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે જેનો આન્સર તમે આ વિડીયોની અંદર કમેન્ટમાં લખશો, કે આ જ પ્રશ્ન કે તમે સાવ સાચા છો, સાવ સારા છો, સજ્જન માણસ છો, તમારી સાથે કઈ ખરાબ થયું છે કે કઈ મુશ્કેલી અંદર તમે પડ્યા છો, ત્યારે આઈડિયલી આદર્શ રીતના તમારે જે કરવું જોઈએ અને પ્રેક્ટિકલી તમારે જે કરવું જોઈએ એની વચ્ચે તમે કયો રસ્તો પસંદ કરશો, કઈ રીતના આગળ વધશો અને કેમ આગળ વધશો, કેમ આઈડિયલ રસ્તો પકડશો અથવા તો કેમ પ્રેક્ટિકલ રસ્તો પકડશો, તે આખી આખી નવલકથાની અંતમાં તમને એ પ્રશ્ન ઉદ્ભવશે. અને પ્રશ્નનો તમે આ વિડીયોની અંદર કમેન્ટમાં આન્સર લખી શકશો. 288 જેટલા પાનાની આ નવલકથા તમે માત્ર ને માત્ર જો એક સિટિંગમાં બેસશો કે બે સિટિંગમાં વધુ ને વધુ, તો 3-4 કલાકની અંદર શાંતિથી હેઈને જલસા કરતા કરતા આ નવલકથા પૂરી કરી શકશો. અને આ નવલકથા એટલી સરસ રીતના લખાયેલી છે કે તમે એકી સાથે તમે અડધું અડધાથી ઉપરનું તો વાંચી જ લેશો કે હવે પછી શું થશે, હવે પછી શું થશે. આખી આખો વિડીયો જે છે એ આખી આખી નવલકથા નથી, આ નવલકથાની અંદર આનાથી વધારે કેટલી બધી વસ્તુ છે. અને હવે તમે આ વિડીયો ની અંદર કમેન્ટ કરી શકશો કે આગળ આના પછી તમારે કઈ બુકની બુક ટોક સાંભળવી છે. તો ધીસ ઇઝ ડોક્ટર સિદ્ધિ દવે સાઇનિંગ ઓફ.